મૈદરપુરા ખાતે આવેલી ઇલેક્ટ્રિક્સની દુકાનમાં અચાનક મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી અને આગ ફાટી નીકળતા આસપાસમાં ભાગદોડ મચી જવા પામી હતી. મૈદરપુરા વિસ્તારમાં આવેલ પેરિસ પ્લાઝામાં આવેલી ઓમ ઇલેક્ટ્રિકની બંધ દુકાનમાં અચાનક મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગને ફાયર ફાઇટર ઘટના સ્થળે દોડી ગઈ હતી. દુકાનમાં ઇલેક્ટ્રોનિક સામાન હોવાથી આગ ઝડપભેર પ્રસરી ગઈ હતી અને દુકાન બંધ હોવાથી ફાયર વિભાગે ભારે જહેમત ઉઠાવવી પડી હતી અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવી લીધો હતો. આ ઘટનાની પગલે મોટી સંખ્યામાં લોકો પહોંચી ગયા હતા, જેથી મૈદરપુરા પોલીસ પર ઘટના સ્થળે દોડી આવી હતી અને લોકોના ટોળાને દૂર કર્યા હતા. આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી, જોકે શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાની શક્યતા સેવવામાં આવી રહી છે. હા, રાજેન્દ્ર રાજપૂત, ડિવિઝનલ ફાયર ઓફિસર. મારા ફાયર કંટ્રોલ પછી 9:40 કોલ મળતા કે બે ફાયર સ્ટેશન કોલ આપ્યા, એ મુગલીસરા અને ઘાંચીસરીના, બે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા લાલગેટ પાસે આગ છે ત્રીજા માળે. તમે અમારા બંને ટીમો ત્યાં ઘટનાસ્થળ પર હાજર થયા અને જોયું કે ખરેખર ત્યાં ધુમાડોથી ભરેલો હતો, તો એની પ્રોસિજર ચાલુ કરી દીધા ફાયર ફાઇટિંગ ખોલીને અને આગ પટાઈને. આગ જે હતું ને એ બોર્ડમાંથી પંખાથી ખુરશી અને ખુરશી ડોક્યુમેન્ટ જે આજુબાજુ એ સળગી ગયું છે. એમ વિશેષ કોઈ વિશેષ ડોક્યુમેન્ટ સિવાય કયું બહુ વધારે નુકસાન નથી. એ ચેર ગયો, પંખા ગયો અને ડોક્યુમેન્ટ ગયો, મેઇન જે છે ડોક્યુમેન્ટ એ નુકસાન થયું છે. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત.